જામનગરમાં હિન્દુ સેનાએ લવ જેહાદની પત્રિકાઓનું વિતરણ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા. લવ જેહાદના માધ્યમથી થતું ધર્માંતર અટકાવવા હિન્દુ સેનાનો પ્રયત્ન. જામનગરમાં હિન્દુ સેનાએ લવ જેહાદની પત્રિકા વિતરણ કરી લોકોને કર્યા જાગૃત. કરી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના બનાવો વધવા પામ્યા છે. તમામ જિલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા 2021ના 15 જૂનના દિવસે આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો, તેમ છતાં ઘણી ખામીઓને લઈ સરકારી તંત્ર ટૂંકું પડ્યું છે. અત્યારે લવ જેહાદના બનાવો વધવાની સાથે ધર્માંતરણ એક અંગ બની ગયું છે. લવ જેહાદથી ધર્માંતરણ કરી આપણી ભૂરી ભારી દીકરીઓ શિકાર બને છે અને ધર્માંતરણ તરફ વળે છે, જે દેશ માટે મોટો ખતરો છે. લવ જેહાદ 1966થી ખૂબ જ વકરી ગયો છે, જેમાં મુસ્લિમ સંગઠનોનો પૂરો સાથ રહ્યો છે અને અમુક મુસ્લિમ સમાજના લોકો ખૂબ જ સક્રિય બની ગયા છે. હિન્દુ દીકરીઓને ફસાવી લવ જેહાદના હાથનો શિકાર બનાવવા માટે તેમને અઢળક ફંડ વિદેશોમાંથી આવી રહ્યું છે. એટલું જ નહીં, આવી દીકરીઓ પાસે ગેરકાયદેસર કામમાં ધકેલી તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરાવતા હોવાના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. લવ જેહાદને સાથે ધર્માંતરણ વધી ગયું છે, જેમને રોકવા માટે હિન્દુ સેના પ્રયત્ન કરી રહી છે. એટલું જ નહીં, સમાજમાં જાગૃતિ લાવવા માટે હિન્દુ સેનાએ જામનગરમાં તરાવની પારે ગણપતિ ઉત્સવમાં હિન્દુ સેનાના સૈનિકો દ્વારા લવ જેહાદની પત્રિકાઓ વિતરણ કરી સમાજને જાગૃત કરવા પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ ગુજરાતના ગામડા સુધી પહોંચે તેવો વિશેષ પ્રયાસ કરશે. હાલ લવ જેહાદના બનાવો વધવાની સાથે જામનગરમાં પણ કિસ્સાઓ બહાર આવવા લાગ્યા છે, જેમાં પોલીસ પ્રશાસનને તેમજ રાજકીય નેતાઓએ ગંભીરતા દાખવી એટલું જરૂરી બની ગઈ છે કે નહીં તો લવ જેહાદ સડો એક મોટો ષડયંત્ર એટલે કે કાવતરું આ દેશને ખોખલું બનાવી દેશે અને આવતા સમયમાં લવ જેહાદથી ઇસ્લામીકરણ તરફ વળતા વાલ લાગશે નહીં. આ કાર્યક્રમમાં તરાવની પારે ગણેશ ઉત્સવમાં લોકોની વચ્ચે જય પત્રિકા વિતરણ કરી કર્યો હતો, જેમાં હિન્દુ સેનાના યુવા પ્રમુખ ધીરેન નંદા, સંકલન પ્રમુખ મયુર ચંદન અને શહીર પ્રમુખ દીપક પિલ્લાઈની આગેવાની નીચે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતિ સાથે શહીરના હિન્દુ સેનાના સૈનિક કિશન નંદા, જિમ્મી ભરાડ, કેવલ રૂપડિયા, દર્શન ત્રિવેદી, ઉમેશભાઈ, આયુષ સોલંકી, કિરીટ નંદા, પરેશ પીઠડિયા સહિત અનેક સૈનિકો જોડાઈ પત્રિકા વિતરણ કરી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અરસલ કંદેડિયા, ZS TV, જામનગર.